विद्यार्थी मित्रों विषय बीए नी अंदर चैप्टर नंबर 1 संचालन नु स्वरूप ने महत्व बराबर एनी विषय आपणे जोता हता। संचालन नु स्वरूप ने महत्व एमा आपणे पहला जोयो संचालन नो अर्थ, संचालन नी व्याख्या जोई, प्रस्तावना जोई के खरेखर संचालन छे शू, त्यार पछी एनु स्वरूप जोयु, एनी चावी महत्व, चावी प्रमाणे जोयु, चावी ना थी तमने तमारा मुद्दा याद रही जवा जोईए। बे के त्रण मार्क्स मा एक क्वेश्चन पूछाय छे एटले आपणे जोयु। त्यार पछी नो नेक्स्ट क्वेश्चन मैं तमने कीधुं हतुं संचालन विज्ञान कला अने व्यवसाय एम त्रण वस्तु छे जेनी अंदर आपणे संचालन एक विज्ञान छे ए जोई लीधुं बराबर, के विज्ञान व्यक्ति ने जाणवानुं शीखवे छे ते आपणे जोयुं हतुं। संचालन नी अंदर विज्ञान ने केवा आगवा नियमो अने सिद्धांतो छे ए आपणे जोयुं। हवे त्यार पछी जोवानुं छे संचालन एक कला, संचालन एक कला तरीके एनी अंदर विज्ञान एटला माटे हतुं के एने एमां आपणे संचालन ने पण अमुक नीति नियमो अने सिद्धांतो होय छे एने आधीन रहीने आपणे एकम नी अंदर काम करवानुं होय छे। सेम एवी ज रीते कला, कला एटले आपणे सामान्य अर्थमां शुं समजीए કે કોઈ વસ્તુ કરવાની આપણામાં કેટલી આવડત છે, કે કોઈ વ્યક્તિ હોય સારું ડ્રોઈંગ બનાવી શકતો હોય તો એને એક પ્રકારની કળા કહેવાય, કોઈ સારી મૂર્તિ બનાવતું હોય તો એ પણ એક પ્રકારની શું કહેવાય, કળા કહેવાય। તો સેમ સંચાલનમાં પણ કળાનું આપણે જોવાનું છે। વ્યાખ્યા તમને પૂછાય એક માર્ક્સની અંદર કે કળા એટલે શું, અને આ વિધાન પણ પૂછાય છે, નોંધ કરી લેજો। સંચાલન એક કળા છે, સમજાવો, બે કે ત્રણ માર્ક્સની અંદર પૂછાય છે, જેમ વિજ્ઞાન વાળું પૂછાય છે એમ કળા વાળું પણ પૂછાય, બે માર્ક્સ માં યા તો ત્રણ માં, કે સંચાલન એક કળા તરીકે સમજાવો અથવા વિધાન સમજાવો, સંચાલન એક કળા છે, યા તો કળાની વ્યાખ્યા એક માર્ક્સ માં પૂછાય કળા એટલે શું। તો કળા એટલે કાર્ય કરવા વ્યક્તિનું નૈપુણ્ય કે કૌશલ્ય, બરાબર, કાર્ય કરવાનું। હવે તમને કોઈ કામ સોંપવામાં આવે છે, કાર્યને તમે વધુ સારી રીતે કઈ રીતે કરી શકો એનું શું કહેવાશે, કાર્ય કહેવાશે, કે કળા એટલે કાર્ય કરવામાં વ્યક્તિનું નૈપુણ્ય કે કૌશલ્ય, કામ તમે વધુ સારી રીતે કઈ રીતે કરી શકો। સંચાલન ધંધાની અંદર તમને કોઈ એક પ્રોજેક્ટ તમારા હાથમાં આવે છે કે ભાઈ આ પ્રોજેક્ટની અંદર કામ કરવાનું છે, તો તમે તમારી આવડત દ્વારા, તમે તમારી શક્તિ દ્વારા કામ કરવાની કઈ કેટલી સારી રીતે પ્રોજેક્ટ પર સારામાં સારું કામ કરી શકો એ તમારી કળા કહેવાય। એટલે કીધું છે કોઈ પણ કાર્ય કરવામાં વ્યક્તિનું કૌશલ્ય કે નૈપુણ્ય, તમારામાં સ્કિલ કેટલી છે કે આ કાર્ય સારામાં સારી રીતે કરવાનું, તો સે કળાની આ વ્યાખ્યા છે। પછી તમને કીધું છે ડોક્ટર જ્યોર્જ આર ટેરી, જેમ એમને વિજ્ઞાનમાં કીધું હતું ને કે સંચાલન એ વ્યક્તિને જાણવાનું, વિજ્ઞાન એ વ્યક્તિને જાણવાનું શીખવે છે, એમ કળાની અંદર પણ એ કહે છે કે કળા વ્યક્તિને કામ કરવાનું શીખવે છે, વિજ્ઞાનમાં શું હતું, વ્યક્તિને જાણવાનું શીખવે, વ્યક્તિને તમે કઈ રીતે કામ કરાવી શકો એની પાસેથી એ વસ્તુ હતી, આમાં શું છે કામ કરવાનું શીખવે છે વ્યક્તિને। હવે આપણે આગળ ચોપડીમાં જોઈએ, પેજ નંબર 3 ખોલો। કળા એટલે કાર્ય કરવામાં વ્યક્તિનું નૈપુણ્ય કે કૌશલ્ય, પરંતુ આ કૌશલ્ય નો ઉપયોગ કરવા માટે જે તે કાર્યનું સૈદ્ધાંતિક જ્ઞાન પણ વ્યક્તિ પાસે હોવું જરૂરી છે, એનું સૈદ્ધાંતિક જ્ઞાન પણ વ્યક્તિ પાસે હોવું જરૂરી છે। કૌશલ્ય કોઈ સ્કિલ, કોઈ કામ, કોઈ કામ તમે કેટલી સારી રીતે કરી શકો છો, કૌશલ્યનો ઉપયોગ કરવા માટે જે તે કાર્યનું સૈદ્ધાંતિક જ્ઞાન પણ વ્યક્તિ પાસે હોવું જોઈએ, કે ભાઈ આ કામ કરવાનું છે, કામને રિલેટેડ જ્ઞાન હશે તો તમે એ કામ સારી રીતે આગળ કરી શકશો। સંચાલન અંગેના નિયમો અને સિદ્ધાંતોનો વ્યવહારમાં ઉપયોગ કરતી વખતે વ્યક્તિગત ગુણે સૂઝ ચાતુર્ય મહત્વનો ભાગ ભજવે છે, એટલે કે તમારામાં બુદ્ધિ શક્તિ કેટલી છે, તમે કામ કરવાની સૂઝ તમારી કેટલી છે, તમે કેટલા ઊંડાણપૂર્વક એ કાર્યની અંદર જઈ શકો છો અને કાર્યને સારામાં સારી રીતે પાર પાડી શકો છો। કોઈ પણ કાર્ય છે એ સારામાં સારી રીતે પાર પાડવું હોય તો એમાં તમારે ઊંડાણમાં ઉતરવું પડે, પછી જ એ કાર્યને
सारी रीते पार पाड़ी शकाय। तो आ बधी शक्ति महत्वनो बधी स्किल्स जे छे महत्वनो भाग भजवे छे। માત્ર સિદ્ધાંતોનું પુસ્તક કે જ્ઞાન જ પર્યાપ્ત નથી, એટલે કે માત્ર આપણે વિજ્ઞાન જોયું, સંચાલન એ વિજ્ઞાન છે, એ જ માત્ર આની અંદર જરૂરી નથી, પુસ્તક કે જ્ઞાન જરૂરી નથી, એ સાથે સાથે તમે એને પ્રેક્ટિકલ કરવું પણ જરૂરી છે। આ જ્ઞાનનો ઉપયોગ કરવા માટે ટેકનિકલ કળાની પણ તેટલી જ જરૂર હોવાથી સંચાલકે પોતાની વ્યક્તિગત ગુને અને આવડત મુજબ જરૂરી ફેરફારો કરવા પડે છે, પોતાની રીતે કરવાનું છે કાર્ય। હવે માની લો કે પેઢીનું એક એકમ છે, ટાર્ગેટ આપે છે એની અંદર કે આ વર્ષે આપણે 200 એકમોનું ઉત્પાદન કરવાનું છે, તો 200 એકમોનું ઉત્પાદન કઈ સારી રીતે કરી શકે? અને સંચાલકો પાસે એવી આવડત એવું જ્ઞાન હોવું જોઈએ કે પોતાના કર્મચારીઓ પાસે કેટલું સારી રીતે કાર્ય કરાવી શકે છે। એટલે તમને પછી જ્યોર્જ આર ટેરી કહે છે કે કડા વ્યક્તિને કામ કરવાનું શીખવે છે, જેટલું તમે એ વસ્તુની અંદર વધારે ને વધારે કામ કરશો ને એટલી એ વસ્તુ એ કાર્ય કરવાની તમારી શક્તિ કળા ખીલશે, જેટલું તમે એની અંદર જશો એટલું જ સારું કાર્ય વધારે થશે। જેમ આપણે કેમ જેટલું વધારે વાંચીએ એટલા સારા માર્ક્સ, સેમ એવી જ રીતે કે જેટલી કાર્યની અંદર મહેનત કરો એટલું સારું પરિણામ, અને તમને નવું નવું શીખવાનું મળે, નવી કળા તમારામાં વિકસે। તમને ખ્યાલ જ નહીં હોય કે હું આ કાર્ય પણ કરી શકું, બરાબર, એ કાર્ય કર્યા પછી ખબર પડે કે મારાથી આ થઈ શકે એમ છે। તો એ કાર્ય કરવાનું શીખવે છે વ્યક્તિને, બરાબર। પછી તમને કીધું છે આ વાક્ય જે છે પૂછાય છે એમસીક્યુમાં કે સંચાલન એ નથી ભૌતિક શાસ્ત્ર જેવું શુદ્ધ વિજ્ઞાન કે નથી એ શિલ્પ જેવી શુદ્ધ કળા, બરાબર। સંચાલન એ માત્ર વિજ્ઞાન પણ નથી કે માત્ર કળા પણ નથી, બંનેનો સુભગ સમન્વય છે। ફક્ત એટલું વિજ્ઞાન જ જરૂરી નથી સંચાલનમાં કે વિજ્ઞાન જ હોય, એને નીતિ નિયમો જ હોય, પરંતુ એની સાથે સાથે કાર્ય કરવાની કળા પણ હોવી જોઈએ। એટલે બંનેનો સુમન્વય છે, બંનેનું ભેગું છે કે વિજ્ઞાન પણ છે અને એક કળા પણ છે, એટલે સંચાલન એક કળા અને વિજ્ઞાન બંને તરીકે ઓળખી શકીએ છીએ। આ તમને બે કે ત્રણ માર્ક્સમાં પૂછાય છે, સંચાલન એક કળા છે અને સંચાલન એક વિજ્ઞાન છે। ત્યાર પછી નેક્સ્ટ તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આ ઘણી વખત પૂછાય છે, સંચાલન એક વ્યવસાય તરીકે સમજાવો, અને 3 માર્ક્સમાં વારંવાર પૂછાય છે સંચાલન એક વ્યવસાય તરીકે છે સમજાવો, અથવા વિધાન આપો, અથવા સંચાલનના લક્ષણો જણાવો, વ્યવસાયના લક્ષણો જણાવો, અને લક્ષણો પણ કહેવાશે, વ્યવસાયનો અર્થ આપી તેના લક્ષણો જણાવો, તો પણ આ જ ક્વેશ્ચન આવશે। જો હવે સમજીએ આપણે કોઈ પણ ક્ષેત્રનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરીને તે જ્ઞાનનો લાભ સમગ્ર સમાજને આપવામાં આવે અને બદલામાં સમાજ પાસેથી ફી લેવામાં આવે તેવી પ્રવૃત્તિને વ્યવસાય કહેવાય। વ્યાખ્યા પૂછાય છે 1 માર્ક્સમાં, વ્યવસાય એટલે શું? કે કોઈ પણ ક્ષેત્રનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરીને તે જ્ઞાનનો લાભ સમગ્ર સમાજને આપવામાં આવે અને બદલામાં ફી વસૂલ કરે। મારી પાસે કોઈ એવું જ્ઞાન છે, વિશિષ્ટ જ્ઞાન કે જેના થકી હું આવક કમાઈ શકીશ, મારા જ્ઞાનનો લાભ હું સમગ્ર સમાજને આપીશ અને એમની પાસેથી ફી વસૂલ કરી શકીશ। જેમ કે માની લો કે હું કોઈ ડોક્ટરનું વિશિષ્ટ જ્ઞાન હોય મારી પાસે, બરાબર, તો એ અંગેની સેવા હું સમાજના લોકોને આપીશ, એની સારવાર કરીને અને બદલામાં શું મેળવીશ, ફી મેળવીશ, તો આને એક વ્યવસાય કહેવાય, બરાબર। સેમ હવે આપણે આગળ જોઈએ કે ડોક્ટર છે, વકીલ છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ઇજનેરો, ડોક્ટર, વકીલ, સીએ અને એન્જિનિયર, બરાબર, કે ભાઈ ડોક્ટર છે, વકીલ છે, આ બધા શું કરે, એની પાસે જે કઈ જ્ઞાન છે એ જ્ઞાનનો લાભ સમગ્ર સમાજને આપે અને બદલામાં ફી વસૂલ કરે। એટલે વ્યક્તિઓનો વ્યવસાય એવી પ્રવૃત્તિ છે કે જેમાં સામાન્ય રીતે આ બધી લાક્ષણિકતાઓ જોવા મળે છે। પછી ચાવી પ્રમાણે જોઈએ, પહેલા આપણે જોઈએ વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂર, આપણી પાસે જ્ઞાન હશે તો આપણે એનો લાભ સમાજમાં આપી શકીશું,
નાનજ નથી તો ખાલી ખમ બેસેલા છે તો આપણે લાભ આપી શકીશું નહીં। એટલે વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂર છે। દાખલા તરીકે વકીલનો વકીલાત આપણે કરવી હોય તો LLB ની ડિગ્રી હોવી આપણી પાસે જરૂરી છે। આ વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન હોવું જરૂરી છે। જો આ ડિગ્રી હશે તો જ તમે કોર્ટમાં જઈને કેસ લડી શકશો। બાકી મારી પાસે LLB ની ડિગ્રી નથી એમ નમ પહોંચી જાવ કે નહીં ભાઈ હું તો પણ તારો કેસ લડીશ તો એ ચાલશે નહીં। એટલે કેસ લડીને આપણે સામેવાળા પાસેથી શું કરીએ છીએ આવક વસૂલ કરીએ છીએ। ડોક્ટરના વ્યવસાય માટે MBBS MD MS ની પદવી ઘણા બધા પ્રકારના ડોક્ટર આવે છે બધી ટૂંકમાં ડોક્ટરી ડિગ્રી હોવી હોય જરૂરી છે। તેમ સંચાલનનું વિશિષ્ટ જ્ઞાન મેળવવા માટે પણ BBA MBA ની પદવી મેળવવી જરૂરી છે। BBA નું ફૂલ ફોર્મ થાય પૂછાતું નથી પણ આમાં આપેલું છે એટલે જોઈએ બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અને માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન MBA નું। જો તમે BBA MBA કરો છો તો તમારી પાસે કોઈ પણ કંપનીનું કોઈ પણ સંસ્થાનું તમે સંચાલન કરી શકો, એક સંચાલન કરતા બની શકો। જ્યાં આવા સંચાલન કરનાર વ્યક્તિની જરૂર છે ત્યાં તમને નોકરી મળી શકે બરાબર। ટૂંકમાં તમારી પાસે જ્ઞાન હશે પદવી હશે તો તમે જ્ઞાનનો લાભ આપીને આવક મેળવી શકશો। એટલે પહેલું છે વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂર, બીજું છે જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન। દરેક વ્યવસાયની જેમ સંચાલનમાં પણ અનુભવ અને તાલીમ મેળવવાને લીધે જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન થાય છે। તમને આગળ કીધું કે કોઈ પણ વસ્તુ તમારી પાસે જ્ઞાન છે, કાર્ય કરવાનું છે, કાર્ય અંગેનું જ્ઞાન છે, તમે ઊંડાણપૂર્વક એમાં સંશોધન કરશો ને તો જ તમે સારામાં સારી રીતે કરી શકશો। એટલે વર્ષોના અનુભવના આધારે અને તાલીમ મેળવવાથી આમાં વધારો કરી શકાય છે। વ્યવસાયી મંડળો, વિવિધ વ્યવસાયના ક્ષેત્રમાં જેમ મંડળો છે તેમ સંચાલનમાં પણ મંડળો છે જે સંચાલનનું શિક્ષણ અને તાલીમ આપવાનું કાર્ય કરે છે। ભારતમાં સંચાલનનું શિક્ષણ આપતી સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ IIM, IIM નું ફૂલ ફોર્મ તમને 1 માર્ક્સમાં પૂછાય છે, ઘણી વખત પૂછાયું છે, એ પર બોર્ડની એક્ઝામમાં પણ પૂછાયું છે અને બીજું આપણે સ્કૂલની એક્ઝામ ને બધી મોસ્ટ ઓફ આવે છે। IIM નું ફૂલ ફોર્મ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, ભારતમાં સંચાલનનું શિક્ષણ આપતી સંસ્થા જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત છે। તમને પૂછાય કે ભાઈ સંચાલન ક્ષેત્રે કાર્ય આપતી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાએ કઈ સંસ્થા કાર્યરત છે? આ સંસ્થા સંચાલનના વ્યવસાયનો વિકાસ કરવાનું કામ કરે છે। સંચાલનનો જે વ્યવસાય છે એનો વિકાસ કરવાનું કાર્ય આ સંસ્થા કરે છે એટલે આમાં IIM વાળો મુદ્દો ખાસ પૂછાય છે। આચાર સંહિતાનું પાલન, દરેક વ્યવસાયિક મંડળો પોતાના વ્યવસાયના સભ્યો માટે આચાર સંહિતા ઘડે છે, દરેક સભ્યો તેનું પાલન કરવું ફરજિયાત છે। આચાર સંહિતા એટલે નીતિ નિયમો બરાબર, જે આપણા ધંધાની અંદર દરેક સંચાલક જે હોય છે નીતિ નિયમો ઘડે છે અને બાકીના એ મુજબ કાર્ય કરવાનું છે। એટલે કીધું છે દરેક સભ્યએ તેનું પાલન કરવું ફરજિયાત છે। જેમ કે આપણે સ્કૂલમાં આવીએ તો કેમ સ્કૂલના અમુક નિયમો હોય જેને આચાર સંહિતા કહેવાય કે ભાઈ તમારે યુનિફોર્મમાં આવવાનું છે, બૂટ મોજા કમ્પલસરી છે, 2 ચોટલામાં આવવાનું છે, પ્લસ નખ કે વાળ લાંબા નહીં થવા જોઈએ, છૂટતી વખતે લાઇનમાં જવું, લાઇનમાં આવવું, તમારા માટે આચાર સંહિતા હોય બરાબર, અમારા માટે પણ આચાર સંહિતા હોય, આટલાથી આટલા વાગ્યા દરમિયાન કામ કરવાનું, આટલા પીરિયડ્સ લેવાના, આ વિષય ના પેપર્સ કે કોઈ પણ તમારા માટે અમારા માટે બધા માટે કે આ નીતિ નિયમો હોય, એવી જ રીતે સંચાલન ધંધાની અંદર પણ કામ કરતા સભ્યો માટે નીતિ નિયમો હોય જેને કહેવાય આચાર સંહિતાનું પાલન। નેક્સ્ટ છે નૈતિક જવાબદારી બરાબર, નૈતિક જવાબદારી એટલે વ્યવસાયમાં નૈતિક જવાબદારી મહત્વપૂર્ણ બાબત હોવાથી જે તે વ્યવસાયિક વ્યક્તિ પોતાના વ્યવસાય પ્રત્યે નિષ્ઠાવાન રહી નૈતિક જવાબદારી અદા કરે એ જરૂરી છે। નૈતિકતા એટલે પ્રામાણિકતા થાય ટૂંકમાં, કે તમે તમારા વ્યવસાયની અંદર પ્રામાણિક રહીને કાર્ય કરી શકો। દાખલા તરીકે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકેના વ્યવસાયમાં હાસિલની માહિતી જાહેર ન કરવી અને તેને વફાદાર રહેવું। ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના વ્યવસાયમાં ઘણી વખત આવે છે
કે એમાં જે નિયમો બનાવવાના હોય એમાં તમારે કોઈનું નામ જાહેર કરવાનું હોય, કોઈનું નામ નહીં કરવાનું હોય, ખર્ચ આવક આ બધું બતાવવા માટે તમે કેટલા પ્રામાણિક રહો છો એ વસ્તુ નૈતિક જવાબદારીમાં આવે. કોઈ પણ વ્યવસાયમાં તમે કેટલી ઈમાનદારી રાખો છો એ જરૂરી છે. તો આ છે સંચાલન એક વ્યવસાય તરીકે, આ એના બધા લક્ષણો છે કે શા માટે વ્યવસાય તરીકે છે. જો ચાવી પ્રમાણે એની ચાવી છે વિજ્ઞાને આવ્ય, બરાબર, વિજ્ઞાને આવ્ય એકદમ ઈઝી ચાવી છે. વિ એટલે વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂર, જ્ઞા એટલે જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન, ને એટલે નૈતિક જવાબદારી, આ એટલે આચાર સંહિતાનું પાલન, અને વ્ય એટલે વ્યવસાયી મંડળો. જો ફરીથી વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂર, જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન, નૈતિક જવાબદારી, આચાર સંહિતાનું પાલન અને વ્યવસાયી મંડળો, બરાબર. આ વ્યવસાય તરીકે એના લક્ષણો છે. 3 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાય છે, મેં તમને પહેલા જ કીધું. 3 ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સંચાલન એક વિજ્ઞાન તરીકે, સંચાલન એક કળા તરીકે, અને સંચાલન એક વ્યવસાય તરીકે. 3 માંથી કોઈ એક તો પૂછાય જ છે 2 કે 3 માર્ક્સની અંદર. તો એ ખાસ ધ્યાન રાખવાના. આ ટોપિક અહીંયા 3 મુદ્દા પૂરા થાય છે. હવે જે આગળ છે જે ક્વેશ્ચન આપણે ભણીશું એ આખા BA માટે ઉપયોગી છે. ટૂંકમાં એક ક્વેશ્ચનને આધારે જ આપણે રહીને જ એમાં પછી ભણવાનું છે. એટલે અહીંયા સુધીનું સમજાઈ જવું જોઈએ. તમને પહેલા પણ કીધું છે હમણાં કોઈ વસ્તુ લખવાની નથી, ચેપ્ટર પતશે એટલે હું ક્વેશ્ચન ટીક કરાવીશ, એ તમારે લખવાના છે. હમણાં આ વસ્તુ તમને આવડી જવી જોઈએ. 3 ક્વેશ્ચન, 3 ચાવી આવી છે, બધી ચાવી યાદ રહેવી જોઈએ અને ચાવી પ્રમાણે આવડી જવા જોઈએ ક્વેશ્ચન. કોઈ ક્વેરી હોય તો ઓનલી WhatsApp દ્વારા કોન્ટેક્ટ કરવો. આભાર.